જય મામાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું સાવલિયા હિરલ ધોરણ 8 કેજી ની ક્લાસ ટીચર તો બાળકો આજે આપણે વિષય ગુજરાતી ભાગ 1 માંથી પાના નંબર 12 અને 13 ઉપર જોઈશું તો આપણી આ ગુજરાતી છે ભાગ ગુજરાતી ભાગ 1 તેમાં પાના નંબર કેટલા કીધા છે 12 અને 13 તો ચલો આપણે જોઈએ 12 અને 13 12 પેજ ઉપર આપણે શું આપેલું છે તો કે શબ્દ વાંચો અને લખો તો અત્યાર સુધી આપણે શું શીખી ગયા મૂળાક્ષરો શીખી ગયા બે મૂળાક્ષરોને ભેગા કરવાથી એક સરસ મજાનો શબ્દ બને છે એ આજે જોઈશું અને આની પહેલા આગળના લેક્ચરમાં આપણે સ્વર શીખી ગયા તો આજે સ્વર અને મૂળાક્ષરોની મદદથી આપણે સરસ મજાના શબ્દ અને વાક્ય શીખીશું ચલો જોઈએ તો અહીં આપણને આપેલું છે સૂચના શબ્દ વાંચો અને લખો તો અહીં પહેલો મૂળાક્ષર કયો આપેલો છે સ્વર છે કયો સ્વર છે તો કે અને કાનો આ અને બાજુમાં સરસ મજાનો મૂળાક્ષર છે એ કયો મૂળાક્ષર છે વ આ સ્વર અને આ મૂળાક્ષર બંનેને ભેગા કરવાથી એક સરસ મજાનો શબ્દ બને છે તો ચલો આપણે આને ભેગા કરવાથી કયો શબ્દ બન્યો આ વ શું બન્યો આ વ કોઈ પણ બહાર ગયું હોય અને અંદર બોલાવો તો આપણે બોલી છે અંદર આવી જાઓ એને શબ્દમાં શું કહીએ છીએ આવ તું આવ તો આપણે અહીં લખશું આ વ મૂળાક્ષરોના સરસ મજાના વળાંકો કરીને લખવાનું છે આ વ ફરી પાછો નીચે એવો સરસ મજાનો શબ્દ આપ્યો છે પેલો છે સ્વર કયો સ્વર છે આ કયો સ્વર છે આ બાજુમાં મૂળાક્ષર છે કયો મૂળાક્ષર છે મ આ મ આ મ તો આપણે અહીં પેન્સિલની અણી કાઢીને ઉપર નીચે ટચ કરીને અને કાનો આ અને મ લખીશું એટલે આપણો સરસ મજાનો શબ્દ બનશે આ મ તું આમ ન કર તો એમાં શું આવ્યું આ મ છે ચલો અહીં ફરી વખત શબ્દ છે પહેલો સ્વર છે પછીનો અક્ષર કયો છે મૂળાક્ષર છે સ્વર અને મૂળાક્ષરને ભેગો કરવાથી સરસ મજાનો એક શબ્દ બન્યો છે તો ચલો આપણે આ શબ્દ વાંચીશું આ પ આ પ તો શું લખીશું અહીં અને કાનો આ પેન્સિલની અણી કાઢીને ઉપર નીચે ટચ કરીને સરસ મજાના અક્ષરે આ પ મમ્મી મને રોટલી આપ મમ્મી મને નાસ્તો આપ તો શું બન્યું આ પ છે આપણે બોલીએ છીએ એવા સરસ મજાના શબ્દ છે ચલો નીચે ફરી વખત શું આવ્યું સ્વર મૂળાક્ષર સ્વર અને મૂળાક્ષરને ભેગા કરવાથી સરસ મજાના શબ્દ બને છે તો ચલો ફરી વખત લખીશું અને કાનો આ અને કાનો આ ભ આ ભ તો આપણે આ શબ્દ અવારનવાર સાંભળતા જ હશું આ એટલે શું થાય છે આકાશ ગગન શું થાય આકાશ ગગન આ ભ ચલો ફરી વખત ચારે ચાર શબ્દ આપણે રિપીટ કરીશું અને સરસ મજાનું વાંચી જશું આ બ આ મ આ પ અને આ ભ કોઈ પણ વિદ્યાર્થીએ અને કાનો આ વને કાયને ભ એમ વાંચવાનું નથી સરખું જ વાંચવાનું છે આપણે એલકેજીમાં એવી રીતે શીખી ગયા હતા વને કાયને ભ મને કાયને મ
तो हवे फक्त आपणे व म र ल एम एक 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 मूळाक्षर नो उपयोग करीशुं। आ व आम आप आ भ। तो आ सरस मजाना शब्द थई गया। હવે નીચે સરસ મજાના બે વાક્ય આપેલા છે, તો આપણે એવી જ રીતે શબ્દને ભેગા કરવાથી વાક્ય બને છે। મૂળાક્ષર અને સ્વરને ભેગા કરવાથી શું બને છે? એક શબ્દ, અને શબ્દને ભેગા કરવાથી એક સરસ મજાનું વાક્ય બને છે। ચલો આપણે એક પણ જોઈએ। રમણ આ શું બન્યો? શબ્દ। ઉતરડ શું બન્યો? શબ્દ। ગણ એ પણ શબ્દ છે। એક બે અને ત્રણ આ ત્રણેય શબ્દને ભેગા કરવાથી શું બન્યું? એક સરસ મજાનું વાક્ય બની ગયું। તો ચલો રમણ ઉતરડ ગણ, તો આપણે એને કેવી રીતે બોલવાનું? રમણ ઉતરડ ગણ। તો એવી જ રીતે ઉપર અને નીચે લાઈનને ટચ કરીશું, બ્લુ લાઈનને સરસ મજાની પેન્સિલની અણી કાઢીને નીચે લખતા જઈશું। વણાંક વ્યવસ્થિત કરવાના છે। રમણ ઉતરડ ઉતરડ। હવે શું લગાવી છે? ગણ ગણ। તમને બધાને વણાંકની ખબર છે કે ક્યાં મૂળાક્ષરનો કેવો વણાંક થાય છે। સરસ મજાનું વાક્ય લખાઈ ગયું, રમણ ઉતરડ ગણ। એવી જ રીતે નીચેનું લખીશું, પલક શું છે? શબ્દ। ઉપર શું છે? શબ્દ। ચઢ શું છે? શબ્દ। હવે આ ત્રણેય શબ્દને ભેગા કરવાથી શું બન્યું? સરસ મજાનું વાક્ય, પલક ઉપર ચઢ। તો આપણે એવી જ રીતે નીચે લખીશું, પેન્સિલની અણી કાઢીને ઉપર નીચે ટચ કરતા જઈશું, પલક ઉપર ચઢ। ચલો થઈ ગયું કમ્પ્લીટ। તો આપણે આ સરસ મજાના શબ્દ અને વાક્ય શીખી ગયા, વાંચતા આવડી ગયું અને લખતા પણ આવડી ગયું। તો આપણું ત્રીજો વાક્ય શું બન્યું? પલક ઉપર ચઢ। તો હવે આપણે બાજુનું પેજ જોઈશું, નહીં આપણે આપણી બુકમાં નીચે સરસ મજાના શબ્દો આપેલા છે, વિદ્યાર્થીઓએ વર્ગમાં અને ઘરે વાંચન કરવું, પછી શું લખ્યું છે? નોટમાં લેખન કરાવવું। તો આ સરસ મજાના શબ્દ છે, અમર આસ ઉમર ઓસડ। આવી જ રીતે તમારે આ બધા જ શબ્દનું શું કરવાનું છે? વાંચન કરવાનું છે। આપણે મૂળાક્ષર અને સ્વર બંને શીખી ગયા છીએ, તો હવે એવી જ રીતે બાજુનું પેજ તમારે ઘરે HW માં કરવાનું છે, પેન્સિલની અણી કાઢીને સરસ મજાના અક્ષર કરીને અને ઉપર નીચે ટચ કરીને લખતા જઈશું, વાંચતા જઈશું, લખતા જઈશું, વાંચતા જઈશું।